કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું રામાણીસ કન્સેપ્ટ ટોકની આ સિરીઝમાં, કે જેમાં આપણે ચર્ચા કરીએ છીએ દરરોજના એવા મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના એમસીક્યુની, જે આપને આવનારી બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થવાના હોય. તો મિત્રો, શરૂ કરીએ આજના 21 ડિસેમ્બરના મહત્વના કરંટ અફેર્સના એમસીક્યુ. સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ, આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 19 ડિસેમ્બર, 18 ડિસેમ્બર, 20 ડિસેમ્બર કે પછી 21 ડિસેમ્બર? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, 20 ડિસેમ્બર. ઇન્ટરનેશનલ હ્યુમન સોલિડેટરી ડે માનવો વચ્ચે એકતાનું મહત્વ વધારવા માટે દર વર્ષે 20 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 જોઈએ, ખેલો ઇન્ડિયા ગેમ્સની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? ભોપાલ, ગુવાહાટી, મદ્રાસ કે પછી રાંચી? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગુવાહાટી. અસમના ગુવાહાટીમાં જાન્યુઆરી 2020માં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ આવૃત્તિમાં 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે, જે માહિતી અગત્યની છે. પ્રશ્ન 3 જોઈએ, ભારતનું પ્રથમ અપશિષ્ટ વિનિમય મંચ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? કલકત્તા, અલ્હાબાદ, મુંબઈ કે પછી ચેન્નઈ? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ચેન્નઈ. ચેન્નઈ કોર્પોરેશને ભારતનું પ્રથમ અપશિષ્ટ વિનિમય મંચ લોન્ચ કર્યું છે. ભારતનું પ્રથમ અપશિષ્ટ વિનિમય મંચ વિશે માહિતી મેળવીએ તો તે ચેન્નઈની, જે ચેન્નઈની નગરપાલિકા છે, તે ચેન્નઈના ઘન કચરાને ખરીદવા અને વેચવા માટે મંચ લોન્ચ કરશે, જેનું નામ મદ્રાસ વેસ્ટ એક્સચેન્જ રાખવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ, તેલંગાણાના પ્રથમ લોકાયુક્ત તરીકે કોની નિમણૂક થઈ છે? જી ચંદ્રૈયા, એકે ગોયલ, સીવી રામુલુ કે પછી એક પણ નહીં? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, સીવી રામુલુ. તેમના વિશે માહિતી મેળવીએ તો સીવી રામુલુ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેલંગાણા વિશે માહિતી મેળવીએ તો તેલંગાણા 2014માં આંધ્રપ્રદેશમાંથી છૂટું પડીને 29મું રાજ્ય બન્યું હતું. તેલંગાણાના હાલના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, તેના રાજ્યપાલ પદે ડોક્ટર તમિલસાઈ સુંદરરાજ અને તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે. આગળનો પ્રશ્ન જોઈએ, ગાંધી નાગરિકતા શિક્ષણ પુરસ્કાર શરૂ કરવાની જાહેરાત કયા દેશે કરી છે? જાપાન, પોર્ટુગલ, રશિયા કે પછી બ્રિટન? તો મિત્રો, આનો સાચો જવાબ છે પોર્ટુગલ. પોર્ટુગલના રાષ્ટ્રપતિ એન્ટોનિયો કોસ્ટાએ આ પુરસ્કાર શરૂ કરવાની જાહેરાત કરી છે. ગાંધી નાગરિકતા શિક્ષણ પુરસ્કાર વિશે અન્ય માહિતી મેળવીએ તો આ પુરસ્કાર દર વર્ષે આપવામાં આવશે, જેનો પ્રથમ પુરસ્કાર પશુ કલ્યાણથી સંબંધિત હશે. પ્રશ્ન 6 જોઈએ તો 5મું બજેટ પૂર્વ પરામર્શ ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? મુંબઈ, ન્યૂ દિલ્હી, પૂના કે પછી જયપુર? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ન્યૂ દિલ્હી. વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂ દિલ્હીમાં 5મું બજેટ પૂર્વ પરામર્શ આયોજિત કરેલું છે. તેના વિશે અન્ય માહિતી મેળવીએ તો દિલ્હીના વિભિન્ન ટ્રેડ યુનિયનના નેતાઓએ તેમાં ભાગ લીધો છે, તેમજ શ્રમિક સંગઠનના પ્રતિનિધિઓએ પણ આ પૂર્વ પરામર્શ બજેટમાં ભાગ લીધો છે. બજેટ પૂર્વ પરામર્શ આગલા બજેટ 2020-21 માટેનો પરામર્શ છે. આગળનો પ્રશ્ન જોઈએ, 11મા ક્ષેત્રીય ગુણવત્તા સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? મુંબઈ, ન્યૂ દિલ્હી, રુદ્રપુર કે પછી બેંગલુરુ? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, રુદ્રપુર. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી સાથે મળીને તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અન્ય જાણકારી મેળવીએ તો ઉત્તરાખંડના રુદ્રપ્રયોગમાં ક્ષેત્રીય ગુણવત્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે. વ્યવસાયમાં ગુણવત્તા અને સંસ્કૃતિના મહત્વની બાબતમાં જાગૃતતા ફેલાવવા અને વધારવા માટે આ 11મા ક્ષેત્રીય ગુણવત્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 8 જોઈએ, ભારતીય ફાર્માકોપિયાને માન્યતા આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે? શ્રીલંકા, અફઘાનિસ્તાન, ફ્રાન્સ કે પછી જર્મની? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન વિશે માહિતી મેળવીએ તો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ છે. અફઘાનિસ્તાનની કરન્સીને અફઘાન અફઘાની કે પછી અફઘાની રૂપિયા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ફાર્માકોપિયા વિશે માહિતી મેળવીએ તો ભારતીય ફાર્માકોપિયા આ એક બુક છે. 1940ના માનક પર આધારિત ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 છે, તેને માન્યતા આપનાર અફઘાનિસ્તાન પ્રથમ દેશ બની ગયો છે. આગળનો પ્રશ્ન જોઈએ, ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 18 ડિસેમ્બર, 19 ડિસેમ્બર, 20 ડિસેમ્બર કે પછી 21 ડિસેમ્બર? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓપ્શન બી, 19 ડિસેમ્બર. ગોવા પર 450 વર્ષ સુધી પોર્ટુગલનું આધિપત્ય હતું.
ભારતીય સેના દ્વારા 19 ડિસેમ્બર 1961 ના રોજ ઓપરેશન વિજય ચલાવવામાં આવ્યું. તેના દ્વારા ગોવાને પોર્ટુગલના સિકંજામાંથી મુક્ત કરવામાં આવ્યું હતું. તેથી 19 ડિસેમ્બર ના રોજ ગોવા મુક્તિ દિવસ મનાવવામાં આવે છે. ગોવા વિશે માહિતી મેળવીએ તો ગોવાની રાજધાની પણજી છે. ગોવાના રાજ્યપાલ પદે હાલમાં સત્યપાલ મલિક કાર્યરત છે. છેલ્લો પ્રશ્ન જોઈએ તો ધ 2019 પોલ્યુશન એન્ડ હેલ્થ રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં કયા દેશમાં પ્રદૂષણથી સૌથી વધુ મૃત્યુ થયા છે? ચીન, જાપાન, ભારત કે પછી નાઇજીરિયા? તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ભારત. ભારતમાં 22 લાખ થી વધુ લોકોના મૃત્યુ 2017માં થયા હતા. ધ ગ્લોબલ અલાયન્સ ઓન હેલ્થ એન્ડ પોલ્યુશન રિપોર્ટ દ્વારા આ રજૂ કરવામાં આવ્યું છે. પ્રત્યેક 1 લાખ મૃત્યુમાં 4 દેશ પ્રથમ સ્થાન પર, જ્યારે ભારતનું સ્થાન તેમાં 10મા સ્થાન પર છે. અન્ય દેશ વિશે માહિતી મેળવીએ તો ચીન બીજા ક્રમ પર, નાઇજીરિયા ત્રીજા ક્રમ પર, ઇન્ડોનેશિયા ચોથા અને પાડોશી દેશ પાકિસ્તાન 5મા સ્થાન પર છે. તો મિત્રો, આ હતા આજના કરંટ અફેર્સના MCQ. આવા જ અન્ય MCQ અને મટીરિયલ્સની માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે નીચે આપેલા નંબર તથા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક દ્વારા તમે જોડાઈ શકો છો. જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.